હેલો ફ્રેન્ડ, આજે આપણે જોઈશું રેખા લાઈનની ગણતરી. એ જોતાં પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને અમારી ચેનલની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. ચાલો આપણે હવે જોઈએ. પહેલાં તો જે લાઈનના પ્રકાર, લાઈનના ત્રણ પ્રકાર છે, આડી લાઈન, ઊભી લાઈન ને ત્રાસી લાઈન. અંગ્રેજીમાં કહીએ આડી લાઈનને હોરિઝોન્ટલ, ઊભી લાઈન હોય એને વર્ટિકલ, અને ત્રાસી લાઈન હોય એને ડાયાગોનલ લાઈન કહેવાય. હવે આપણે જોઈએ એની ગણતરી કઈ રીતે કરશું. આકૃતિ આપણને આપેલી હોય એમાં કેટલી લાઈનનો ઉપયોગ કરીને આકૃતિ બનાવવામાં આવી છે એવું આપણને પૂછવામાં આવ્યું હોય, અને મોસ્ટ ઓફલી આવા ક્વેશ્ચન રેલવે અને બેંકની એક્ઝામમાં હોય છે, બાકી ક્લાસ 3ની એક્ઝામમાં લગભગ હોતા નથી. ને રેલવેની એક્ઝામમાં ગ્રુપ ડીની જો કોઈ દીધી હોય તો એને ખબર હશે કે આકૃતિના ક્વેશ્ચન મિનિમમ 5 હોય છે. તો આપણા માટે આ રેલવે માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક કહેવાય. હવે જોઈએ આગળ. પહેલાં આપણે આડી લાઈન ગણશું, પછી ઊભી લાઈન ને પછી ત્રાસી લાઈન ગણશું. પહેલાં આડી લાઈન. ગણતરી કરીએ આડી લાઈન એટલે આ કહીશું 1 2 3. પછી છે બીજી કોઈ આડી લાઈન? નહીં. હવે 3 લખશું. ઊભી લાઈન ઊભી લાઈન આ 1 2 3. હવે જોઈશું ત્રાસી લાઈન. ત્રાસી લાઈન આ 1 આ 2. આપણી પાસે 2 છે. કુલ ટોટલ કરી 3 ને 3 6 ને 7 ને 8. 8 લાઈનથી આ બનાવવામાં આવેલી છે આકૃતિ. હવે એના પછીનું જોઈએ. આડી લાઈન આ 1 2 3. હવે છે બીજી કોઈ? નહીં. 3 થઈ ઊભી લાઈન 1 2 3. ત્રાસી લાઈન એક બે ત્રણ ચાર પાંચ છ. 6 ને 3 9, 10 11 ને 12. 12 લાઈનનો ઉપયોગ કરીને આકૃતિ બનાવવામાં આવેલી છે. પછી એના પછીનો એક્ઝામ્પલ આમાં પણ આડી લાઈન ગણશું. આ 1 2 3 ઊભી લાઈન આ 1 2 3. ત્રાસી લાઈન લાઈન 1 2 3 4 5 6. 6 ને 3 9, 9 ને 3 12. આ પણ આકૃતિ 12 લાઈનનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી છે. હવે એના પછીનો એક્ઝામ્પલ જોઈએ. હવે આ આકૃતિ છે, આમાં એક શોર્ટકટ પણ છે. આવી આકૃતિ આપેલી હોય ત્યારે જોવાનું, આ બેઝ જો, આ લો અથવા આ લો કે આ લો, કોઈ બી બેઝ લો. બેઝ પર જેટલા ત્રિકોણ બનતા હોય 1 2 3 4 ને 5, બેઝ પર બનતો મોટામાં મોટો ત્રિકોણ નંબર આવ્યો, એમાં મોટો નંબર આવ્યો 5, એને ગુણ્યા 3 કરો એટલા તે લાઈનનો ઉપયોગ થાય. 5 3 15. તો હવે આપણે ચેક કરીએ એવું થાય છે. પેલા આડી લાઈન અહીં 2 3 4 5,
હવે અહીંયા આગળ ઊભી લાઈન છે નહીં, એટલે ગણવાની આવતી નથી, ત્રાસી લાઈન. ત્રાસી લાઈન જોઈએ. એક બે ત્રણ ચાર પાંચ છ છ આઠ નવ દસ, ટોટલ જોઈએ 10 ને 5 15. આ આકૃતિ 15 લાઈનનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી છે. આપણે કીધું હતું એ પ્રમાણે 3 ગણું છે. હવે એના પછીની આકૃતિ જોઈએ. અહીંયા આગળ જોઈએ, ઉપર જોઈએ આપણે આડી લાઈન. એક બે ત્રણ, બીજી કોઈ છે નહીં. ઊભી લાઈન, ઊભી લાઈન કેટલી છે? આ એક બે ત્રણ, ત્રણ ઊભી લાઈન છે. હવે ત્રાસી લાઈન જોઈએ. આ એક બે ત્રણ ચાર પાંચ છ, છ ને ત્રણ નવ, નવ ને ત્રણ બાર. આ આકૃતિમાં 12 લાઈનનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી છે. હવે એના પછીની જોઈએ. હવે એક આ છે, આ આકૃતિમાં કેટલી લાઈનનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી છે એવું જોઈએ. તો આપણે પહેલાં તો આડી લાઈન ગણશું. એક બે ત્રણ ચાર, એનાથી વધારે મળે છે? હા, પાંચ. હવે જોઈએ બીજી ઊભી લાઈન. એક બે ત્રણ ચાર પાંચ, ત્રાસી લાઈન છે નહીં. કેટલી લાઈન થઈ? 5 ને 5 10. એટલે આ સ્વસ્તિક સાથીઓ. હવે આપણે જોઈએ એક પૂછાયેલો ક્વેશ્ચન, જે રેલવેમાં પૂછાયેલો છે. આમાં પણ એવું જ કીધું, કેટલી રેખાનો ઉપયોગ કરી, લાઈનનો ઉપયોગ કરીને આકૃતિ બનેલી છે. હવે આપણે જોઈએ આડી લાઈન. એક ને બે, બે આડી લાઈન, ઊભી લાઈન. એક અને બે, આ બે ઊભી લાઈન. આ એક ત્રણ, ત્રણ ઊભી લાઈન. ત્રાસી, ત્રાસી લાઈનમાં આપણે જોઈએ, આ એક બે ત્રણ ને ચાર, ચાર ત્રાસી લાઈન. 3 ને 2 5 ને 4 9. આ આકૃતિ 9 લાઈનનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી છે. આવો એક સરળ એક્ઝામ્પલ હું જાણેલો હતો. ને રેલવેને એક્ઝામમાં તો મોસ્ટ ઓફલી આવી આકૃતિ ગણવાના ઘણા બધા ક્વેશ્ચન પૂછાય છે. 4 5 તો હોય જ છે મિનિમમ. એટલે આ ખાસ જોઈ લેવું. જો વિડીયોમાં કોઈ પણ પ્રકારની ભૂલ અથવા તો કોઈ પણ પ્રકારનો સુધારો કરવાનો એવું તમને લાગે છે કે આમાં અહીંયા આગળ સુધારો કરવા જેવો છે, તો એ જરૂર ઇન્ફોર્મ કરજો પ્લીઝ, જેથી કરીને આવનારા વિડીયો જ્યારે બનાવીએ ત્યારે થોડું એ બાબત પર ધ્યાન દઈએ, દોરીએ, જેથી કરીને આવનારા વ્યવસ્થિત તમને વિડીયો મળે. થેન્ક યુ મિત્રો.